ભાજપ માટે પણ આ બેઠકો અતિ મહત્વની બની રહે છે। અમરેવાડીની વાત આપણે કરી લઈએ। અમરેવાડી બેઠક આમ તો ભાજપનો ગઢ ગણાય છે, તો અહીંથી સ્વાભાવિકપણે જગદીશ પટેલ હાલ આગળ ચાલી રહ્યા છે। સ્વાભાવિક છે કે અમરેવાડી જે વિસ્તાર છે તેમાં સામાન્ય રીતે ભાજપનો ગઢ ગણાતો હોવાને કારણે જે પણ ઉમેદવારને અહીં ભાજપ ઉતારશે તે ઉમેદવાર માટે ચોક્કસથી એક લક સાબિત થશે તેવું કહેવાય રહ્યું હતું। અને અનેક વિવાદો પણ સામે આવ્યા હતા। જગદીશ પટેલ ભાજપ ભલે સ્વીકારે નહીં, પરંતુ જગદીશ પટેલના નામની જાહેરાત થતાની સાથે જ તેમને આનંદીબેન પટેલ જૂથના ગણાવી લેવામાં આવ્યા હતા। અને અંદરખાને એવી વાત પણ હતી કે કાર્યકર્તાઓ જે છે તે અહીં પ્રચાર માટે જતા ડરી રહ્યા છે। તો ભાજપના બે દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે। હાલ પેટા ચૂંટણીના જે અત્યાર સુધીના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં ભાજપના બે દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે। રાધનપુરથી અલ્પેશ ઠાકોર કે જેઓ પાછળ ચાલી રહ્યા છે અને બાયડથી ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે। આ બંને બેઠકો પર શરૂઆતી રૂઝાનમાં કોંગ્રેસ ચાલી રહી છે આગળ। અહીં જો આ જ પ્રકારે પરિણામો જો યથાવત રહેશે તો ચોક્કસથી સવાલ એ થશે કે આખરે જનતાને કોંગ્રેસમાં ફરી એકવાર શું પસંદ આવી ગયું, શું તેઓએ પહેલા પક્ષને જ વોટ આપ્યા હતા ઉમેદવારને નહીં। તો આ તો વાત કરી પેટા ચૂંટણીની બેઠકોની વાત, તો હવે વાત કરી મહારાષ્ટ્ર અને હરિયાણાની। તો મહારાષ્ટ્રમાં પણ ચોક્કસથી ભાજપ માટે એક સારા સમાચાર છે, કારણ કે મહારાષ્ટ્રના ચૂંટણીના જે અત્યાર સુધીના ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં 105 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે। જી હા, અને 53 બેઠકો પર એટલે કે અડધી બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। કોંગ્રેસ જે છે તે ખૂબ જ પાછળ છે એવું ચોક્કસથી કહી શકાય। જો કે જે પ્રકારે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા, મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે ભાજપ તેવું લાગી રહ્યું હતું। જો કે એક્ઝિટ પોલના આંકડા હવે કેટલા સાચા પડે છે તે હવે થોડીક જ વારની અંદર સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યાર સુધી મારી મહારાષ્ટ્રમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો આ તરફ હરિયાણાના જે રૂઝાનની વાત કરીએ તો હરિયાણામાં ભાજપ ફરી એકવાર આગળ ચાલી રહ્યું છે। ફરી એકવાર આપણે જણાવી દઈએ, આપણે જે ગુજરાતની પેટા ચૂંટણી યોજાઈ છે તેમાં બે બેઠકો જે છે મહત્વની બેઠક ગણાય છે, તેમાં રાધનપુર અને બાયડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે, ખેરાલુ અને થરાદમાં ભાજપ આગળ ચાલી રહી છે। તો જે છે 6 બેઠકો તેના પર ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે આ જંગે વધુ માહિતી મેળવવા સીધા જ જઈએ અમારા સંવાદદાતા હિતેન્દ્ર પાસે। હિતેન્દ્ર, ઉતાર ચઢાવ, એક તરફ જ્યાં ક્યાંક ભાજપ આગળ ચાલી રહી છે તો રાધનપુર અને બાયડ જેવી બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। ચરણા, હજુ આ શરૂઆત છે, કારણ કે હજુ તો ટોટલ વાત ખેરાલુની વાત કરીએ તો ખેરાલુમાં 20 રાઉન્ડ થવાના છે, 14 ટેબલો હોય છે, એટલે 20 રાઉન્ડની અંદર અનેક ઉતાર ચઢાવ આવી શકે છે। કારણ કે આ માત્ર શરૂઆત છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અજમલજી ઠાકોર કે જેઓ 1000 કરતાં વધુ મતોથી આગળ છે, ત્યારે વાત કરીએ રાધનપુરમાં અત્યારે અલ્પેશ ઠાકોર પાછળ છે એમાં ના નથી, પ્રથમ રાઉન્ડમાં પાછળ છે, પરંતુ ત્યાં પણ ખૂબ જ પાતળી સરસાઈ રહેવાની છે કે જે પ્રકારે અલ્પેશ ઠાકોર સામે લોકોમાં નારાજગી જોવા મળતી હતી, નારાજગી એના પ્રત્યાઘાતો ચોક્કસ મતદાન પર પણ જોવા મળ્યા છે। એ જ પ્રકારે બાયડની વાત કરીએ તો બાયડમાં પણ એ જ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે, શરૂઆતથી જ આ પ્રકારનું ચિત્ર હતું। ધવલ ઝાલા સામે પણ લોકોમાં નારાજગી હતી। બીજું, રાધનપુર અને બાયડ આ બંને મતવિસ્તારો એવા છે કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યા છે, કોંગ્રેસથી પ્રભાવિત છે, ઠાકોર સમાજ પણ કોંગ્રેસથી પ્રભાવિત રહ્યો છે। આ વખતે ભારતીય કોંગ્રેસ પક્ષ દ્વારા અન્ય પક્ષનો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો, અન્ય સમાજમાંથી પાટીદાર ઉમેદવાર બાયડમાં ઊભો રાખ્યો છે, જેના અન્ય સમાજના લોકોએ સમર્થન આપ્યું, જેના ચોક્કસ ફાયદો કોંગ્રેસ દેખાઈ રહ્યો છે, પરંતુ હજુ 10-10.5 પછી બિલકુલ શરૂઆતી ટ્રેન્ડ સાથે કંઈ પણ કહેવું મુશ્કેલ। હિતેન્દ્ર, આપની પાસે ફરી એકવાર આવીશું તે પહેલા અમરાઈવાડીનો ચિતાર એકવાર દર્શકોને જણાવી દઈએ। તો અમરાઈવાડીમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ ચાલી રહ્યું છે આગળ। ભાજપના જગદીશ પટેલ આગળ ચાલી રહ્યા છે, ધર્મેન્દ્ર પટેલ ચાલી રહ્યા છે પાછળ। જી હા, અમરાઈવાડી વિસ્તાર ભાજપનો ગઢ ગણાતો આ વિસ્તાર, અને પ્રચારમાં પણ કોઈ કચાશ બંને પાટીદારોએ નથી બાકી રાખી। ત્યારે આ તરફ અમરાઈવાડીમાં જ્યાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, બાયડ તરફ એકવાર નજર કરી લઈએ, કારણ કે આ પણ ખૂબ જ મહત્વની સીટ છે, ત્યારે અહીં જશુભાઈ કોંગ્રેસના આગળ ચાલી રહ્યા છે, 2200 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે। અહીં સવાલ થઈ રહ્યા છે આખરે શું થયું પ્રજાને, જે ઉમેદવારોને ગત ચૂંટણીમાં ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા તે શરૂઆતી ટ્રેન્ડ્સમાં પાછળ ચાલી રહ્યા છે। જોકે ચોક્કસથી હજુ આ ટ્રેન્ડ છે, પરિણામો અલગ પણ હોઈ શકે છે, ટ્રેન્ડ્સ જેમ બદલાશે જેમ રાઉન્ડ બદલાશે તેમ ટ્રેન્ડ્સ પણ બદલાઈ શકે છે। ત્યારે આ જંગે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે, મારી સાથે મહેમાનો જોડાયેલા છે, પરંતુ સૌથી પહેલો પ્રશ્ન મને અનિલભાઈ આપને જ પૂછવાનું મન થાય।